तो गुजरात ना दरिया किनारे थी गुजरात फसना अमारा तमाम जर्नलिस्ट सतत आपना सुधी अपडेट आपी रहा छे। मोड़ी रात नो समय पण थयो छे ने आप जोई शको छो के मारा सहयोगी गौतम भेड़ा अत्यारे मारी साथे लाइव जोड़ाया छे पोरबंदर थी। कौशिक मारी साथे जोड़ाया छे जखौ बंदर थी, ज्या बंदर ने हमेशा सेंसिटिव पण मानवामां आवे छे। ने नथु द्वारका थी मारी साथे लाइव जोड़ाया छे। अमारा तमाम सहयोगी हालनी परिस्थितिनो चितार आपना सुधी पहोंचाडशे। सौथी पहेला हुं आववा मांगु छुं गौतम, आपनी पासे वरसाद पण पड़ी रह्यो छे ने दरियाना मोजा पण ऊंचे ऊंचे उछळी रह्या छे, हाल शुं परिस्थिति छे गौतम? ચોક્કસ, કદાચ મારે શબ્દોથી પરિસ્થિતિનું વર્ણન નહીં કરવું પડે એવું લાગે છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે કદાચ કેમેરાની સ્ક્રીન સામે પણ મને જોઈને અંદાજો લગાવી શકતા હશો કે અત્યારે એકદમ તેજ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, વરસાદ ચાલુ છે અને સાથોસાથ દરિયાના જે કરંટ છે, જે કહી શકાય કે ઝંઝાવાતથી જે મોજા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। બીજી તરફ તંત્રની જો વાત કરવામાં આવે તો આજે જે પોરબંદર વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લગભગ 150 આસપાસ લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે। આવતીકાલે સવારે વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે। આ ઉપરાંત જે કેન્દ્ર સરકારમાંથી આવતીકાલે સાંસદ છે દર્શનાબેન જરદોશ, તેઓ પોરબંદર આવી રહ્યા છે અને તમામ જે પરિસ્થિતિ છે તેનો તેઓ ચિતાર મેળવવા માટે અહીંયા એક રિવ્યુ મીટીંગ પણ યોજવાના છે। આ ઉપરાંત અહીંના જે પ્રભારી મંત્રી છે કુંવરજી બાબડિયા, તેમના દ્વારા વહેલી સવારથી જ જે અલગ અલગ મીટીંગોનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો અને તેમાં સ્થાનિક તંત્ર છે, જિલ્લા કલેક્ટર હોય, મામલતદાર હોય, અન્ય અધિકારીઓ હોય, તમામ સાથે બેઠક કરી અને જે પ્રાથમિક જરૂરિયાતો, કેમ કે પુરવઠા વિભાગ પણ તેમનામાં આવે છે, તો જે તમામ રાજ્યની જે દરિયાઈ વિસ્તારની અંદર આવતા વિસ્તારો છે કે જેમાં પોરબંદર જેવા જિલ્લાઓ છે ત્યાં તમામ જે વસ્તુઓ પહોંચાડી શકાય અથવા તો જે જરૂરિયાતની વસ્તુઓ છે, પેટ્રોલ ડીઝલ છે, અનાજ છે, રાશન છે, આ તમામ વસ્તુઓની પરિસ્થિતિ શું છે તેને લઈને પણ રિવ્યુ બેઠક છે તે લેવામાં આવી હતી। હવે ધીમે ધીમે આ જે દરિયાનો કરંટ છે તે સતત વધી રહ્યો છે અને તેના લીધે જે પવન છે તે પણ સતત તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે। જી ગૌતમ, હું ફરીથી આપની પાસે આવીશ, હું કચ્છ જવા માંગુ છું। કૌશિક છાયા પાસે જે કચ્છના જખૌ બંદર થી આપણી સાથે જોડાયેલા છે, કૌશિક આપની પાછળ કેટલાક લોકોની તેજ હલચલ જોવા મળી રહી છે? જી ચોક્કસથી, કચ્છના મહત્વના ગણાતા જખૌ બંદર ખાતે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે ત્યારે પરિસ્થિતિ બહુ જ ગંભીર અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અત્યારે માછીમાર પરિવારો છે તેઓ હાલ શેલ્ટર હોમમાં નજરે પડી રહ્યા છે, તેઓમાં હાલ એક ભયનો માહોલ પણ અહીં દ્રશ્યમાન થઈ રહ્યો છે, નાના બાળકો પણ અહીં જોવા મળી રહ્યા છે અને તેઓ પણ કહે છે કે ક્યારે વાવાઝોડું હવે અહીં શાંત થશે અને તેઓ પોતાના ઘરે અહીં પહોંચી શકશે। હાલ શેલ્ટર હોમમાં અત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે, રહેવાની, જમવાની અને સાથે સાથે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને સરપંચ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને આ માછીમાર પરિવારો છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને આ માછીમારો પરિવારોમાં ટોટલ અત્યારે 100 પરિવારો એવા છે કે જેઓ જખૌ બંદર રહે છે અને જખૌ બંદર જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં હાલ ખાલી કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને લોકોમાં પણ એક ભયનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરશું, શું વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે ત્યારે? સાહેબ, આ જખુને બંદરથી લઈ આવ્યા અમને, હવે કર્મચારી તો અહીંયા મૂકી ગયા છે, અહીંયા સરપંચ અટાણે અમને બધો આશરો દીધો છે, ખાવા પીવાનું બધો સરપંચશ્રી બધો। કેવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે ત્યારે? હા સાહેબ, તથા તંત્ર દ્વારા જમવાની તથા રહેવાની તમામ સગવડ અહીંયા ફૂલ ટાઈમ કરવામાં આવી છે, જ્યાર સુધી વાવાઝોડાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી। વાવાઝોડું આવવાનું છે, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કેવો ભય છે કે નહીં? હમણાં તો બરાબર છે, ખાવા પીવાની બધી સગવડ સરપંચ સાહેબે કર્યું છે, તલાટી સાહેબ ને બધી ભેગા છે, અહીંયા વ્યવસ્થા સારી છે રહેવા માટે। અનેક રહેવાસી છે તેમની સાથે વાત કરશું, અત્યારે કેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે, કેટલા પરિવારો આવ્યા છે અહીં? સાહેબ, અંદર 100 થી વિપોર જયારે વાવાઝોડું અહીંયા પધારવા આવવાની શક્યતા છે ત્યારે 100 લોકોને સ્થાંતર કરી અહીંયા જખૌ ગામની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને સરપંચ શ્રી, તલાટી શ્રી અને પૂરો સરકારી તંત્ર, હું વ્યાજબી ભાવનો દુકાનદાર છું, તો પૂરી વ્યવસ્થા ખાવા પીવા રહેવાની અહીંયા કરવામાં આવેલ છે। તો આમ જોવા જઈએ તો શેલ્ટર હોમમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? જી બિલકુલ કૌશિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો, આપણી સાથે
નથુ રામડા પણ જામનગર થી જોડાયેલા છે. નથુ, આ દિવસ પર આપે આપની નજર સામે શું જોયું, કારણ કે ગૃહ રાજ્ય મંત્રી પણ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે હતા. નથુ, જયેશ, હું અત્યારે દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકાના જે ભડકેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના દરિયાની સામેથી જે છે આ અહેવાલ રજૂ કરી રહ્યો છું. જોઈ શકાય છે અત્યારે બરાબર 8:15 જેવી સમય થયો છે, પરંતુ આ જે મોજાની ઓછાળ છે જે સતત વધી રહી છે, જે જાણે છે આ મોજા કહી રહ્યા છે જે કે વાવાઝોડાની દહેશત છે, હું દસ્તક માંડી રહ્યો છું એવું કહી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે લગભગ 25-30 ફૂટ મોજા ઉછળી રહ્યા છે અને સતત આ મોજાના ઉછાળામાં વધારો આવી રહ્યો છે, એટલે કે કહી શકાય કે વાવાઝોડાની દહેશત છે, ક્યાંક ને ક્યાંક વધુ થઈ રહી છે, દરિયામાં જે કરંટ છે તે વધુ થઈ રહ્યો છે. જોઈ શકાય છે જે મોજાની ઉછાળ છે જે પ્રમાણમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વાવાઝોડું દસ્તક દઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા જે પ્રાવધાન કરવામાં આવ્યું છે, આજે હર્ષ સંઘવી જે રાજ્યના ગૃહ પ્રધાન છે તે દ્વારકા જિલ્લામાં છે અને આગામી 3 દિવસ સુધી અહીં પડાવ નાખીને તેઓ રહેવાના છે અને સમગ્ર સ્થિતિનો તેઓ તાગ પડેપણનો મેળવી રહ્યા છે. તેઓએ વહીવટી પ્રશાસન સાથે મીટિંગ કરી છે, એટલે કે ઓખા મંડળથી લઈને હરસદ સુધીના જે લગભગ 125 કિલોમીટરના જે વિસ્તારમાં દરિયાકાંઠાના જે ગામડાઓ 44 ગામડાઓ છે ત્યાંથી લગભગ 50,000 ઉપરાંત જે લોકો નાગરિકો છે તેનું સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે અને સાંજ સુધીમાં સ્થળાંતર લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત એક ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ગૃહ પ્રધાન દ્વારા સગર્ભા મહિલાઓ છે જેની કે 20 તારીખ પૂર્વે જે ડિલિવરી થવાની છે તેઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને આ 160 ઉપરાંત જે સ્ત્રીઓ છે તેઓને PSC સેન્ટરમાં દાખલ કરી દેવામાં આવી છે અને આરોગ્યની ટીમ દ્વારા તેનું સતત પરીક્ષણ થઈ રહ્યું છે. તો બીજી તરફ વાવાઝોડાની દહેશત વચ્ચે NDRFની ટીમ અને SDRFની ટીમ પણ તહેનાત છે અને વધુ જો જરૂર પડે તો કેન્દ્ર સરકારની પણ મદદ માંગવામાં આવશે તેમ ગૃહ પ્રધાને કહ્યું છે. હાલ જે છે તંત્ર જે છે તે એલર્ટ છે અને વાવાઝોડું ન આવે તેવી ભગવાન દ્વારકાધીશને પણ આપણે પણ પ્રાર્થના કરીએ અને વહીવટી તંત્ર પણ દ્વારકાધીશને નતમસ્તક પ્રાર્થના કરી રહ્યું છે. બિલકુલ નથુ, કૌશિક અને ગૌતમ આપ ત્રણે મારી સાથે જોડાયા, આપની પાસેથી પળે પળના અપડેટ મેળવતા રહીશું.